नमस्कार विद्यार्थी मित्रों, श्री ब्रह्मानंद विद्या मंदिर चापेड़ा ऑनलाइन एज्युकेशन की अंदर तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। हूँ टी एम पारकरा। अपने विषय एसपी धोरण 12 विभाग बीजो सेक्रेटरियल प्रेक्टिस् अंदर प्रकरण 2 शेर फेर बदली और शेर न कायदाकीय हस्तांतरण विभाग बीजा बीजू प्रकरण अपने चर्चा करी थी। शेर फेर बदली और शेर कायदाकीय हस्तांतरण अगाउ वीडियो में घना बदा मुद्दा की चर्चा विद्यार्थी मित्रों करी गया छे। आज प्रकरण में बीजा विभाग बीजा प्रकरण की अंदर तो घनी बधी मुद्दाओं की चर्चा कराया बाद अपने आज नेक्स्ट वीडियो की जो बात करी तो छेला वीडियो की अंदर अपने शेर फेर बदली विधि और मृत स्वरूप शेर फेर बदली विधि विषे समझूती मेळवी छे। त्या सुधी वीडियो अपने समझूती छेला वीडियो की अंदर मेळी। आज आप नवा मुद्दा थी आज प्रकरण में शुरुआत करिए। आंशिक फेर बदली, आंशिक फेर बदली एनी आपणे आ नवा मुद्दानी आ प्रकरण में शुरुआत करवानी छे। तो विद्यार्थी मित्रों, ज्यारे शेरधारक पोतानी मालिकीना बधा शेर पैकी थोड़ा शेर अन्य व्यक्ति ने वेचवा मांगतो होय, बधा शेर छे बधाने पण थोड़ा थोड़ाक शेरमांथी अमुक टको जे शेरनो हिस्सो एम के अमारे अन्य व्यक्ति ने वेचवानी इच्छा शक्ति धरावे छे एटले इच्छा ई धरावे छे, त्यारे मूळ शेरधारक शेरनु विभाजन करवा माटे, विभाजन जे शेर वेचवा माटे छे एनु विभाजन करवा माटे कंपनी रजिस्टर ऑफिसे मोकले छे। जे विभाजन करवा माटे कंपनी रजिस्टर ने मोकलवामां आवे छे। कंपनी सेक्रेटरी जे ते शेरधारकनी मागणी अनुसार जे एनी मागणी होय जेटला वेचवानी इच्छा शक्ति होय ए इच्छा शक्ति अनुसार शेरनु विभाजन करी शेरधारक ने मोकली आपे छे। इच्छा शक्ति जेनी इच्छा प्रमाणे जेने योग्य जेटला मारे वेचवानी इच्छा शक्ति धरावुं छुं ते ए प्रमाणे एनु करी आपे छे। અને ત્યારબાદ શેરધારક પોતાના જેટલા શેર વેચવા માંગતો હોય તેટલા ઉપર આ પ્રમાણે પ્રક્રિયા શેરનું વેચાણ કરી શકે છે। તો આને આપણે આંશિક ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે, આંશિક ફેરબદલી કહેવાય છે। હવે આપણે એના પછીનો જે મુદ્દો જોઈએ, અમૃત શેરોની ફેરબદલી। અમૃત શેરોની ફેરબદલી કઈ રીતે થાય? તો કોઈપણ શેરધારક મૃત સ્વરૂપે શેર રાખી શકે છે, પરંતુ નવી જોગવાઈ અનુસાર, જે નવી જોગવાઈ અનુસાર શેરધારક આવા શેરનું વેચાણ કરી શકતો નથી। તેને જો આવા શેરનું વેચાણ કરવું હોય તો મૃત પ્રકારના શેરને અમૃત પ્રકારના શેરમાં ફેરવવું પડે, મૃત પ્રકારના શેરને અમૃત પ્રકારના શેરમાં ફેરવવું પડે છે। જે મૃત પ્રકારનો શેર છે અમૃત પ્રકારના શેરમાં ફેરવવું પડે છે। વેચાણ સિવાયનું હસ્તાંતર કેટલાક સંજોગોમાં કરી શકાય, વેચાણ સિવાયનું હસ્તાંતર કેટલાક સંજોગો હોય એવા સંજોગો હોય તો એ કરી શકાય છે। દાખલા તરીકે પોતાના શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો ઉપરની વિધિ અપનાવી પડે છે। ઉદાહરણ પણ જે પાઠ્યપુસ્તકમાં આપણને એવું છે કે એ શેર કોઈને ભેટ સ્વરૂપે આપવા હોય તો એની વિધિ પણ કરવી પડતી હોય છે। તો એ પણ જોયું આપણે, બરાબર આવ્યું। આગળ જોઈએ, ડિમેટ શેર એટલે કે ભૌતિક પ્રકારના શેર ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતર કરવામાં આવતા હોય છે, જેમાં રોકાણકાર ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડિમેટ ખાતું જે ખોલાવવું પડે છે, જે અગાઉ પણ આપણે વિદ્યાર્થી મિત્રો આની બધી ચર્ચા કરી ગયા છીએ એટલે હું અહીંયા વારંવાર તમને આ મુદ્દા હું રિપીટ નથી કરતો, નકર તો તમને અગાઉ પણ જ્યાં નહીં મેં ડિમેટ ખાતાની આપણી બધી માહિતી જે અગાઉ પ્રકરણમાં આપણે એની માહિતી મેળવી લીધી છે। ભારતમાં ડિપોઝિટ તરીકે નેશનલ સિક્યોરિટી ડિપોઝિટ લિમિટેડ NSDL અથવા સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ SDCDSL જે બે, પેલું આપણે NSDL CDSL એ નામની સંસ્થા જામીનગીરી સચવા એજન્ટ તરીકેનું જે પણ કાર્ય કરે એટલે બે જે છે એનું જે કાર્ય જામીનગીરી માટેનું અથવા જામીનગીરી સાચવનાર એજન્ટ તરીકેની જે આ બે સંસ્થાઓ જે ભારતની કામ કરે છે, તો આ એજન્ટ તરીકેની જે આ સંસ્થાઓ આપણે ઇન્ડિયા જે બે નામ આપ્યા એ કામ કરે છે, આ સંસ્થા વતી સરકાર અને ખાનગી ક્ષેત્ર, સરકાર અને ખાનગી ક્ષેત્ર, બેંક, શેર દલાલ તેમજ નાણાકીય સંસ્થા ડિમેટ ખાતું પણ ખોલે છે, જે ડિમેટ ખાતાની આવશ્યકતા હોય તે ડિમેટ ખાતું ખોલે છે। આવી સંસ્થા પાસે ખાતું ખોલાવ્યા બાદ સંસ્થા ખાતેદાર
ને કૃષ્ણ ઇન્વિટેશન સ્લીપ પણ જે આપવામાં આવે છે, જેનો ઉપયોગ ખાતાધારક શેર ખરીદ વેચાણ માટે, ખાસ કરીને જે શેર ખરીદ જે વેચાણ છે એના માટે જે આવો કરતો હોય છે. તો આ ઇન્સ્ટ્રક્શનની સ્થાપના દ્વારા એજન્ટ બેંક સંસ્થા શેરની ખરીદ વેચાણ જે છે એ ખરીદ વેચાણ છે એ ક્યાંક ને ક્યાંક કરતું હોય છે. ખરીદ વેચાણની જે પ્રક્રિયા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર પણ હવે તો થાય છે, આધુનિક જે ઉપકરણો આવ્યાથી જે આના ઉપર જે સરળતાથી જે ઓનલાઈન પ્રક્રિયા પણ હવે જે ઉપલબ્ધ થઈ ગઈ છે, એટલે એ ઉપર પણ થાય છે ઓનલાઈન પ્રક્રિયા. વ્યક્તિ શેરની ખરીદી આ રીતે પણ કરે, તે શેર તેના ઉપર જરૂરી દલાલી સાથેનો જે ભાવ ચૂકવવાનો હોય છે, જરૂરી જે દલાલ હોય, જેનો ભાવ હોય, જે ભાવ જે નિયમ અનુસાર હોય એ ચૂકવવો પડતો હોય છે. ખાતાધારક તે સંસ્થામાં રહેલ બેંક એકાઉન્ટમાંથી જરૂરી નાણાં ઉપાડી પણ જાય છે, જે જરૂરી નાણાં જે આવશ્યક નાણાં હોય એનો ઉપાડ પણ કરતો જાય છે, અને તેમાં ડીમેટ ખાતામાં જરૂરી શેર જમા કરી શેરમાં વધારો પણ જે થતો હોય છે. તેથી એ રીતે શેરધારક વેચાણ કરે છે. આ જ રીતે જે કહીએ તો શેરધારક જે વેચાણ કરે તેના ખાતામાં શેરની કિંમતમાંથી દલાલી કરવેરા બાદ થઈ તેના બેંક એકાઉન્ટમાં જરૂરી રકમ જમા પણ થતી હોય છે, જરૂરી જે રકમ છે એ જમા પણ કરવામાં આવતી હોય, અને તેમાં ડીમેટ ખાતાના વેચેલ શેર ઉપર ઓછા પણ જે કરવામાં આવતા હોય છે. આ જ રીતે શેર ખરીદ વેચાણ કરવામાં આવેલ હોય તે વ્યક્તિ ખાતામાં જમા કે ઉધાર લઈ જતા હોય છે. આ જ રીતે જે ખરીદ વેચાણ જે શેરધારકો ખાસ કરીને કરતા હોય છે. અગત્યની બાબતો વિદ્યાર્થી મિત્રો એ છે કે જ્યારે આ રીતેનું શેર ખરીદનું વેચાણ થતું હોય, જે આ રીતે શેર ખરીદનું વેચાણ જે કરવામાં આવતું હોય ત્યારે તેના ઉપર નિયંત્રણ કંપની પાસે હોતું નથી. એ કંપની છે એની પાસે એમ કહે છે કે નિયંત્રણ હોતું, કે નિયંત્રણ રાખી શકતા નથી કે શેરની જરાક વેચાણ થાય તો નિયંત્રણ કંપની પાસે નહીં, પણ કંપની કોઈ કાર્યવાહી કરતી હોતી નથી. પરંતુ NSDL અને SCDLS જે છે એના પ્રતિનિધિ તરીકે પણ જે કાર્ય કરે છે, સંસ્થા બેંકના કાર્યવાહી પણ કરે છે, જે તે કંપની પોતાના કમ્પ્યુટર ઉપર કોઈ પણ નવા શેરધારક બન્યા છે તેના જૂના જતા રહ્યા છે તે આપેલ વેબ પેજ પર ઉપર જોઈ શકાય છે. આવી બધી જે પ્રક્રિયા જે છે એ કરવામાં આવતી હોય છે. આ રીતે આપણે અમુક શેરની ફેરબદલી કરતા હોઈએ છીએ. તો હવે એના પછી જે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મુદ્દો આપણે જોઈએ, શેર ફેરબદલી અંગે સેક્રેટરીની ફરજો. શેર ફેરબદલી અંગે સેક્રેટરીની કી ફરજો, સેક્રેટરીની કેવી કેવી ફરજો છે એના વિશે હવે થોડીક જે માહિતી મેળવી લઈએ, એટલે આ માહિતી આપણને વધારે પડતો ખ્યાલ આવે કે સેક્રેટરીએ શેર ફેરબદલી અંગે કેવી કેવી ફરજો જે અદા કરવાની હોય છે, કેવી કેવી ફરજો બજાવવાની હોય છે. તો શેર ફેરબદલી અંગે શેર માલિકી ફેરબદલી છે એટલા માટે સેક્રેટરીએ આ અંગે ફરજો યોગ્ય રીતે બજાવવાની હોય છે, યોગ્ય રીતે જે છે એ નિયમ અનુસાર એની જે બજાવવામાં આવતી હોય છે એ જ રીતે એની બજાવી ફરજો બજાવવી પડતી હોય છે સેક્રેટરીને, જેથી ભવિષ્યમાં મૂળ સ્વરૂપ કે ફેરબદલીમાં કોઈ પણ પ્રકારનો કાનૂની વિવાદ ઊભો ન થાય. એટલો કોઈ વિવાદ કાનૂની જે વિવાદ છે કોઈ પ્રકારનો ઊભો ન થાય. કંપની ધારા 2013ની વાત કરવામાં આવે, કંપની ધારા 2013ના શેર ફેરબદલીના પેટા નિયમોનું ઉલ્લંઘન થાય નહીં, જે ફેર પેટા ઉલ્લંઘન કોઈ પણ નિયમનું ઉલ્લંઘન ન થાય, નિયમ તોડાય નહીં એની તમામ પ્રકારની કાળજી જે સેક્રેટરીએ રાખવાની હોય છે. જો આવા ઉલ્લંઘનને કારણે સેક્રેટરી જવાબદાર અધિકારી દોષિત ઠરે તો તેને દંડ પણ વિદ્યાર્થી મિત્રો થઈ શકતો હોય, જો અધિકારી સેક્રેટરી થાય તેને પણ દંડ પણ કરવામાં આવતો હોય છે. એટલે યોગ્ય રીતે તમામ જે નીતિ નિયમોનો અભ્યાસ કરી, તમામ નીતિ નિયમોનો પેટા નિયમોનો પણ અભ્યાસ કરી અને સેક્રેટરીએ યોગ્ય રીતે પોતાની ફરજ વિદ્યાર્થી મિત્રો આની અંદર જે બજાવવાની હોય છે. તો પહેલી વાત તો સેક્રેટરીએ ફરજ બદલાવવાની આપણે આ કહી કે કોઈ પણ પ્રકારના નિયમનો કંપની દ્વારા 2013 પ્રમાણે જે વાત કરવામાં આવે તો ફેરબદલી પેટા નિયમનો કોઈ પ્રકારનો વિદ્યાર્થી મિત્રો ઉલ્લંઘન સેક્રેટરી કરી શકતો નથી, ઉલ્લંઘન ન થાય એની ખાસ કાળજી પણ સેક્રેટરીએ આની અંદર જે રાખવાની હોય છે. તો હવે એના આપણે મુદ્દા જોઈએ. પહેલો મુદ્દો છે એમાં શેર ફેરબદલી ફોર્મની ચકાસણી. શેર ફેરબદલી ફોર્મની ચકાસણી જે સેક્રેટરીની ફરજોની અંદર જે પહેલો મુદ્દો, તો સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકની ચકાસણી યોગ્ય રીતે કરવી જોઈએ. કોઈ પણ પ્રકારની ભૂલ, કોઈ માહિતી અધૂરી નથી, ખોટી નથી, વ્યવસ્થિત જે ફોર્મેટમાં આપવાની હોય એ જ ફોર્મેટમાં આપી છે. એ તમામ પ્રકારની જે આપણે
એ તપાસ આની અંદર કરવી જોઈએ. અને જેમાં શેરની સંખ્યા, શેરના પ્રકારો, એ ફેરબદલી ફોર્મમાં શેરધારકની સહી ચકાસી વગેરે બાબતો ખાસ કરીને આની અંદર તપાસ જે સેક્રેટરીએ વિદ્યાર્થી મિત્રો કરવાની હોય છે. એ તમામે તમામ જે બાબતો શેર બદલીની ફોર્મની ચકાસણીમાં કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શેર ફેરબદલી ફોર્મની ચકાસણી પછી જે મુદ્દો સ્ટેમ્પ અને ફી, સ્ટેમ્પ અને ફી, તો શેર બદલી માટે આવેલ ફોર્મમાં શેરની સંખ્યા, શેરની બજાર કિંમત પ્રમાણે જરૂરી સ્ટેમ્પ લગાડવા પડે. શેરની જે બજાર કિંમત હોય, જે બજાર કિંમત પ્રમાણે કિંમત ઉપરથી જે એની સ્ટેમ્પ લગાડવાનું નક્કી થાય છે, અને તે નહીં તે તપાસવું જોઈએ લગાવેલ છે કે નહીં તે તપાસવું એ સેક્રેટરીની જે ફરજની અંદર આવે. સ્ટેમ્પ લગાવેલ છે બજાર કિંમત પ્રમાણે જ પાછો લગાવેલ છે કે વધારે છે કે ઓછો, એ તમામ વિગતો જે સેક્રેટરીએ જે ફરજની અંદર સમાવિષ્ટ કરવામાં આવતો હોય છે. આગળની જે વાત કરીએ સાક્ષીની સહી, જે સાક્ષીની સહી છે, તો શેર ફેરબદલી ફોર્મમાં સાક્ષીની સહી એ જરૂરી છે, આવશ્યક છે. સેક્રેટરીએ સાક્ષીની સહી તપાસીને ખાતરી પણ કરવાની છે કે યોગ્ય છે, બરાબર છે, સાક્ષી આપેલ છે એ ખાતરી પણ એને સેક્રેટરીએ જે સહીમાં કરવાની હોય છે. આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે શેર ફેરબદલીની પહોંચ. શેર ફેરબદલીની પહોંચ કંપની રજિસ્ટ્રાર ઓફિસમાં અથવા શેર ટ્રાન્સફર એજન્ટ શેર બદલી ફોર્મની, શેર બદલી ફોર્મ આપ્યા બાદ તેમાં જણાવેલ વિગતો સંતોષકારક જણાય તો એ અંગેની પહોંચ આપવી જોઈએ. સંતોષકારક, યોગ્ય, બરાબર છે એ સંતોષકારક જણાય એ અંગેની પહોંચ જે આપવાની હોય છે અને શેર બદલીની પહોંચ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. એના પછી સંચાલક મંડળનો ઠરાવ, સંચાલક મંડળનો જે ઠરાવ છે એ ઠરાવની પણ જે વાત કરીએ તો શેર ફેરબદલી પત્રકમાં જણાવેલો વિગતો અને એ બાબતે યોગ્ય સંતોષકારક જણાય તો એ જે શેર ફેરબદલી અંગે મંજૂરી આપવામાં આવે છે. તો યોગ્ય ગણાય, સંતોષકારક ગણાય, બધી પ્રમાણે યોગ્ય હોય તો એ મંજૂરી જે આપવામાં આવે છે. મંજૂર કર્યા બાદ એ અંગે સંચાલક મંડળમાં મંજૂરી અંગેનો ઠરાવ પણ પસાર કરવામાં આવે. એ સંચાલક મંડળની સભા જ્યારે બોલાય એ સભાની અંદર જે આ ઠરાવ જે પસાર કરવામાં આવતો હોય છે એને કહેવાય સંચાલક મંડળનો ઠરાવ. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે આગળના મુદ્દાની ચર્ચા કરી શેર ફેરબદલી પત્રકમાં મંજૂરી, શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ, શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધો, જે શેર બદલી ફેરબદલી પત્રકમાં જે જરૂરી નોંધ કરવાની એ સેક્રેટરીએ, તો શેર ફેરબદલી પત્રકમાં મંજૂરી મળી ગયા બાદ સેક્રેટરીએ શેર ફેરબદલી પત્રકમાં જરૂરી નોંધ કરવી પડે. જે જે આવશ્યકતા હોય, જે જે જેની જરૂરિયાતો હોય, સંચાલક મંડળને જાણ કરવાની હોય, કંપનીને જાણ કરવાની હોય, એ તમામ બાબતની જે શેરધારક હોય એ તમામ જે પત્રકની અંદર નોંધ જે સેક્રેટરીએ કરવાની હોય છે. આગળ હવે જોઈએ સભ્ય પત્રકમાં નોંધ, સભ્ય પત્રકની અંદર નોંધ. તો શેરધારક દ્વારા રજૂ કરવામાં આવેલા શેર ફેરબદલી ફોર્મના આધારે, જે શેર ફેરબદલીનું ફોર્મ છે એ ફોર્મના આધારે શેર ફેરબદલીની મંજૂર કરવામાં આવતી હોય છે. ફોર્મના જે નીતિનિયમો આધારેપણે એ કાર્યવાહી આગળ વધારવામાં આવતી હોય છે. ત્યારબાદ સભ્યપત્રકમાં આ અંગેની નોંધ પણ જે કરવામાં આવે, એટલે જે સભ્યપત્રકમાં નોંધ કરે એને સભ્યપત્રકની નોંધ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. આગળ ચર્ચા કરીએ શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી, શેર ફેરબદલી મંજૂરીની નોટિસ મોકલવી. તો શેર ફેરબદલી મંજૂરી કર્યા બાદ, એટલે મંજૂર થયા બાદ, જ્યારે મંજૂરીની સંપૂર્ણ જે પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, મંજૂર થઈ ગયો, તમામ પ્રકારના ઠરાવો મંજૂર થઈ ગયા, એ ઠરાવ બાદ આ અંગે ખરીદનારને મંજૂરી અંગેની નોટિસ મોકલવામાં આવે છે. કેને? તો કે જે ખરીદનાર, જે ખરીદનારને મંજૂરી અંગે જે મંજૂરી છે એ પર્યાપ્ત થઈ ગઈ, મળી ગઈ છે એની અંગેની જે નોટિસ મોકલવામાં આવે
એને શેર ફેર બદલી મંજૂરી અંગેની નોટિસ તરીકે વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. આગળ જોઈએ નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા. નવા શેર પ્રમાણપત્ર તૈયાર કરવા, શેર ફેરબદલીની મંજૂર થયા બાદ નોટિસ મોકલ થયા બાદ શેરધારક માટે નવું જે શેર પ્રમાણપત્ર તૈયાર કરવાની ફરજ સેક્રેટરીએ, તમામ જે પત્રકો જે છે એ ફરજ સેક્રેટરીના વિભાગમાં આવે એટલે નવા જે પ્રમાણપત્રો છે એ વિદ્યાર્થી મિત્રો સેક્રેટરી તૈયાર કરે છે. આગળ જોઈએ નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું. નવા શેરધારકને પ્રમાણપત્ર આપવું. નવા શેરધારક જે નવા શેર પ્રમાણપત્ર તૈયાર થયા પછી શેર ફેરબદલીના આપેલ અને પહોંચના આધારે, જે પહોંચ છે એ પહોંચના આધારે નવા શેરધારકને પ્રમાણપત્ર મેળવી લેવા અંગે જાણ કરવામાં આવે. જેટલા નવા શેરધારક છે એની સેક્રેટરી જાણ કરે કે નવા પ્રમાણપત્ર મેળવી લ્યો, અથવા પહોંચના આધારે નવા પ્રમાણપત્ર જણાવે સરનામા પર યોગ્ય રીતે મોકલવાની ફરજ, અથવા જાણ કરવી, અથવા જેને સરનામા પહોંચના આધારે સરનામા એડ્રેસને આધારે એ વ્યવસ્થિત રીતે સલામત રીતે ત્યાં એ પ્રમાણપત્ર એ જ વ્યક્તિને, જે વ્યક્તિનું હોય જે શેરધારકનું એને પહોંચી જાય એવી વ્યવસ્થા સેક્રેટરીની ફરજની અંદર વિદ્યાર્થી મિત્રો આવે છે એટલે એ જે એની અંદર જોવા મળતી હોય છે. હજી મુદ્દો જોઈએ કે આગળ તો આપણે નિયમનપત્રની જોગવાઈઓનું પાલન. નિયમનપત્રની જોગવાઈઓનું પાલન, તો સેક્રેટરીએ ફેરબદલી કરતી વખતે નિયમનપત્રની જોગવાઈનું ઉલ્લંઘન થતું નથી અંગે ખાતરી કરવી જોઈએ. એટલે નિયમનપત્રનો સંપૂર્ણ પહેલેથી અભ્યાસ, જે જે નિયમો નિયમનપત્રમાં ઉલ્લેખ કર્યા છે તમામ નિયમનપત્રનો એને સંપૂર્ણ અભ્યાસ, તમામ જે ત્યાં પેટા નિયમો એ બધાનો અભ્યાસ વ્યવસ્થિત યોગ્ય રીતે, કોઈને શેરધારકને નુકસાન ન જાય, કંપનીને કોઈ નુકસાન ન જાય અથવા કોઈને દંડ ન આવે એવા પ્રકારનું વ્યવસ્થિત એક માળખું જે સેક્રેટરીએ તૈયાર કરવાનું, અને નિયમનપત્રની જોગવાઈનું ઉલ્લંઘન ન થાય એનું તો વિદ્યાર્થી મિત્રો સેક્રેટરીએ ખાસ ધ્યાન રાખવાનું હોય. ઉલ્લંઘન થાય તો ઘણી બધી તમને ખબર છે તકલીફો જે પડતી હોય, ઉલ્લંઘન ન થાય એની ખાતરી પણ હોવી જોઈએ કે આ નિયમો આ જ પ્રકારે થાય, આ કાર્યવાહી આ જ પ્રકારે થાય, આ વિધિની પ્રક્રિયા આમ જ કરવામાં આવતી હોય. એવી તમામ જે બાબતો એ સેક્રેટરીએ જે હંમેશને માટે દરેક વખતે એ યાદ રાખવી જોઈએ. આગળનો મુદ્દો જોઈએ છીએ હવે શેરનું કાયદાકીય હસ્તાંતર અથવા ફરજિયાત હસ્તાંતરણ. શેરનું કાયદાકીય હસ્તાંતર અથવા તો ફરજિયાત હસ્તાંતરણ, તો જ્યારે કાયદા અન્વયે ફરજિયાત રીતે શેરનું માલિકીનું હક બદલાય ત્યારે તેને કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવતું હોય છે. એનો અર્થ જોઈએ કે જ્યારે શેરની માલિકી હક હકની ફેર બદલી આપોઆપ થાય ત્યારે તે ફરજિયાત કાયદાકીય હસ્તાંતર કહેવામાં આવતું હોય છે. આવી પરિસ્થિતિ નિર્માણ જ્યારે શેરધારકનું અવસાન થાય, અદાલત નાદાર જાહેર કરે અથવા અદાલત અસ્થિર મગજની જાહેર કરે ત્યારે કાયદાકીય હસ્તાંતર કરવાની જે આવશ્યકતા અથવા તો જરૂરિયાત છે એ વિદ્યાર્થી મિત્રો આપણે ઊભી થતી હોય છે. અને શેરનું કાયદાકીય હસ્તાંતર તો ફરજિયાત હસ્તાંતર તરીકેની પ્રક્રિયા તરીકે વિદ્યાર્થી મિત્રો જે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આગળના મુદ્દાની જે ચર્ચા કરીએ, શેર કાયદાકીય શેરના કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગો. શેરની અંદર કાયદાકીય હસ્તાંતર કરી કેવા અંદરની અંદર એવા સંજોગોની અંદર કાયદાકીય હસ્તાંતર કરવામાં આવે, તેમાં જે પહેલો મુદ્દો કાયદાકીય હસ્તાંતર અંગેના સંજોગોનો પહેલો મુદ્દો જે વિદ્યાર્થી મિત્રો જોઈએ, તો પહેલો મુદ્દો આપણે જે બોર્ડ ઉપર આપેલો છે, શેરહોલ્ડર વસિયતનામું ન કર્યું હોય, શેરહોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને કાયદેસરનો વારસદાર હોય, શેરહોલ્ડરે વસિયતનામું નથી કર્યું પણ એ કાયદેસરનો વારસદાર હોય એવા જે સંજોગો આવે ત્યારે શું કાર્યવાહી કરવી એના વિશે જે માહિતી હું તમને આપું છું. કે કેટલીક વાર શેરધારક વસિયતનામું ન બનાવ્યું હોય, કોઈ કારણસર વસિયતનામું ન હોય, તેનું અવસાન થયું વ્યક્તિનું થાય ત્યારે કાયદેસરનો વારસદાર જે હોય, જે કાયદેસરનો વારસદારની નીતિ નિયમ પ્રમાણે આવતો હોય એ વારસદારના પ્રમાણપત્રના આધારે કાયદા રીતે હસ્તાંતર કરવું, કાયદાની રીતે કાયદાના નીતિ નિયમનું ઉલ્લંઘન ન થાય એ રીતે સંપૂર્ણ કાયદાનું પાલન થાય
એ રીતે વિદ્યાર્થી મિત્રોનું હસ્તાંતર જે કરવામાં આવતું હોય છે. તો આને કહેવાય શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું અને કાયદાકીય રીતે વારસદાર હોય તો કાયદાના નિયમ પ્રમાણે, કાયદાના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ પ્રમાણે એ કાયદેસરનો વારસદાર બનતો હોય. પણ એમાં મિત્રો ખાસ એ કાયદાનું કોઈ જાતનું ઉલ્લંઘન થતું હોવું જોઈએ નહીં. નીતિ નિયમો તમામ જે આપણે એમાં પાળવા પડતા હોય છે. બીજું છે, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર પણ ન હોય, શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું અને વારસદાર પણ ન હોય તો એવા સંજોગોમાં શું થાય? તો ઘણી વખત એવું બનતું હોય છે કે શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને તેને વારસદાર પણ ન હોય અને તે મૃત્યુ પામતા તેવા સંજોગોમાં તેના શેરનો વહીવટ કરતા જે વહીવટ કરવા અદાલત વહીવટદારની રિસીવર નિમણૂક કરે છે ત્યારે વહીવટ શેરધારકને લેવડ દેવડ કરવાનો હક મળે છે. જે વહીવટ જે છે એની નિમણૂક કરે, રિસીવરની જ્યારે નિમણૂક કરે ત્યારે જે વહીવટ શેરધાર લેવડ દેવડનો હક બનતો, માત્ર જે લેવડ દેવડ કરવા માટેનો હક બને. આને કહેવાય શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું અને તેને વારસદાર પણ ન હોય ત્યારે આ પ્રકારનું શેરની કાયદાકીય હસ્તાંતર કરવામાં આવતું હોય છે. તો એના પછીનો જે આગળનો મુદ્દો જે વિદ્યાર્થી મિત્રો છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએની અંદર. શેરધારક નાદાર જાહેર થાય ત્યારે તો શેરધારકને અદાલતે નાદાર જાહેર કર્યું હોય, જે અદાલત છે દ્વારા જે નાદાર જાહેર થયું હોય ત્યારે અદાલત રિસીવરની નિમણૂક કરે છે. જે આપણે અગાઉ પણ હમણાં આગલા મુદ્દામાં સમજ્યા કે નાદાર થયેલ વ્યક્તિ આવી રિસીવરના નામે ફેરબદલી કરે, નાદાર થયેલ વ્યક્તિ એ રિસીવરના નામે જે શેર ફેરબદલીની નિમણૂક અથવા તો શેર ફેરબદલી કરે છે. આ માટે રિસીવરે અદાલતની નિમણૂક પત્ર કંપની સમક્ષ રજૂ કરવો પડે. અદાલતનો જે નિમણૂક પત્ર છે, નિમણૂક પત્ર જે કંપની સમક્ષ જે રજૂ કરવાનો વિદ્યાર્થી મિત્રો હોય છે. અને શેરધારક નાદાર થયેલ જોઈ ત્યારે આ પ્રકારના સંજોગોમાં શેર કાયદાકીય હસ્તાંતર અંગેની ફરજો અથવા તો સંજોગો જોવા મળતા હોય છે. આગળનો મુદ્દો વિદ્યાર્થી મિત્રો જોઈએ, શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે તો શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત તેના માટે વાલી કે ટ્રસ્ટની પણ નિમણૂક કરે છે. વાલી અથવા તો જે ટ્રસ્ટની જે અસ્થિર મગજનો જાહેર થાય તો એ ટ્રસ્ટની નિમણૂક કરે છે. આવા વાલી કે ટ્રસ્ટ અદાલતની નિમણૂક પત્ર કંપની રજૂ પડે. આમાં પણ જે વાલી કે ટ્રસ્ટની જે કાંઈ નિમણૂક કરી હોય વિદ્યાર્થી મિત્રો એ તમામ નિમણૂક પત્ર જે કંપનીની અંદર જે રજૂ કરવા પડતા હોય છે. ત્યારબાદ શેર આવા ટ્રસ્ટ કે વાલીનું નામ હસ્તાંતર કરે. ત્યારબાદ જે આવા વાલીનું હસ્તાંતર જે છે એ શેર આવી રીતે ટ્રસ્ટ કે વાલીને જે હસ્તાંતર કરવાનું, હસ્તાંતરની પ્રક્રિયા આગળ વધતી હોય છે. હજી જે એક આપણાની અંદર મુદ્દો સમજી લઈએ, એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં, એકલ વ્યક્તિની કંપનીમાં જે તે વ્યક્તિનું જે મૃત્યુ થતાં તો તેમાં કાયદાકીય હસ્તાંતર સંજોગો કેવા આવે એની પણ આપણે વિગતે ચર્ચા મેળવી લઈએ. કે એકલ વ્યક્તિ કંપનીમાં જે તે વ્યક્તિનું મૃત્યુ થતાં, એકલ વ્યક્તિ કંપનીમાં વ્યક્તિનું મૃત્યુ થતાં જે વ્યક્તિ વારસદાર બનાવ્યો હોય અથવા જે વારસદાર હોય તેની ઓળખ કરી કંપની મૃત્યુ પામનારને શેર વારસદાર હસ્તાંતર કરે છે. જે કંપની જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એને જે મૃત્યુ પામનાર છે કરી અને મૃત્યુ પામનારનો જે પુરાવાઓ ચકાસી અને પામનાર શેર વારસદાર જે હોય એનો જે વારસદાર જે નિમણૂક કરેલો હોય, જે વારસદાર હોય એ વારસદારને હસ્તાંતર કરી આપવામાં, મૃત્યુ થયા પછી જે વારસદાર હોય એ વારસદારને હસ્તાંતર કરવામાં આવે છે. શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ અન્ય લાભ કાયદેસર પ્રતિનિધિ હોય તેને જ મળે છે. એ પણ આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો નોંધ માટે તમારે યાદ રાખવું કે શેર ઉપર મળવાપાત્ર ડિવિડન્ડ કે અન્ય લાભ, ડિવિડન્ડ કે અથવા કોઈ પણ અન્ય લાભ હોય એ અન્ય લાભ કાયદેસરનો પ્રતિનિધિ હોય તેને મળે. કાયદેસર રીતે જે પ્રતિનિધિ હોય એને મળવાપાત્ર છે. આવો પ્રતિનિધિ કંપનીના આયોજિત સભામાં ભાગ લઈ શકતો નથી, એ શેરધારકને મળતો હકનો ઉપયોગ પણ કરી શકતો નથી. એ પણ એક યાદ રહે કે આવો જે પ્રતિનિધિ છે એ કંપનીની આયોજિત સભામાં ભાગ પાછો લઈ શકતો નથી અને શેરધારકને મળતા હકનો ઉપયોગ પણ જે કરી શકે નહીં, એટલે શેરધારકને મળતો જે હક છે એને ઉપયોગ ન થાય. આ પણ આપણે માહિતી માટે, નોંધ માટે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ મુદ્દો જોઈએ, શેર
ફરજિયાત ફેરબદલીની જે વિધિ શેર જે ફરજિયાત ફેરબદલીની વિધિ શેર ફરજિયાત શેરબદલીની વિધિ જે આપણે નીચે પ્રમાણે જોઈએ એમાં કંપનીને પહેલી જાણ કરવી કંપનીને જાણ કરવી કેની કેની જે શેર ફરજિયાત ફેરબદલીની વિધિની અંદર જાણ કરવી તો પહેલો જે એમાં મુદ્દો આપણે આવશે પહેલો જે આવશે તો કે અવસાન અંગે જાણ અવસાન અંગે જાણ કરવી તો શેરધારકનું અવસાન થતાં તેના વારસદાર જે તે કાયદેસરનો પ્રતિનિધિ હોય કાયદામાન્ય રીતે જે કાયદેસરનો વિદ્યાર્થી મિત્રો જે પ્રતિનિધિ બનતો હોય તેણે સભ્યના અવસાનની જાણ કંપનીને કરવી પડે છે જે સભ્ય છે અવસાન થયું એને જાણ જે પ્રતિનિધિએ કરવાની હોય છે બીજી વાત કરી પેટા મુદ્દોની કે સંયુક્ત શેરધારક સંજોગોમાં પ્રથમ શેરધારકનું અવસાન થાય ત્યારે જીવિત રહેલ બીજા શેરધારકને અથવા શેરધારક પોતાના નામે શેર ફેરબદલી કરવા માટે પ્રથમ શેરધારકને અવસાનની જાણ કરવા સાથેની હોય છે એટલે પ્રથમ જે છે એ જાણ કરવા પ્રમાણે સાથે કરવામાં આવતી હોય છે તો આ કંપનીને જે જાણ કરવાની હોય એ આ રીતે આપણે જાણ જે કરવાની હોય છે એના પછી જે બીજો મુદ્દો આવશે નાદારી અંગે જાણ જે નાદારી અંગે જાણ કરવી તો જ્યારે કોઈ શેરધારક અદાલત દ્વારા નાદાર થાય ત્યારે તે અંગેની જાણ તેના ડિલિવર કંપનીએ કરવાની હોય છે તો એ જ્યારે કોઈ અદાલત દ્વારા નાદાર જાહેર થાય ત્યારે તે અંગેની જાણ જે ડિલિવર કરવાની હોય છે આ નાદારી અંગેની જાણ તરીકે જ આને ઓળખવામાં આવે છે એના પછી અસ્થિર મગજ અંગેની જાણ જે અસ્થિર મગજ અંગેની જે જાણ જ્યારે શેરધારક અસ્થિર મગજનો જાહેર થાય ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની જે નિમણૂક કરે છે અને આ વાલી ટ્રસ્ટ નિમણૂકની જાણ કંપનીમાં કરવાની આવી છે આ રીતે જે અસ્થિર મગજની જાણ છે એ કરવામાં આવતી હોય છે હવે એના પછી જે નેક્સ્ટ મુદ્દો જોઈએ માલિકી હકની ખરાઈ કરવી માલિકીના હકની જે ખરાઈ કરવી તો માલિકીના હકની જે ખરાઈ કરવીમાં કંપની સભ્યના અવસાનને પછી અવસાન પછી નાદારી કે અસ્થિર મગજની જે ખરાઈ કરવી તો કંપનીના સભ્યના અવસાન પછી નાદારી અસ્થિર મગજ અંગે મળ્યાની માહિતી મળ્યા પછી જે માહિતી મળે એ માહિતી જે પર્યાપ્ત થઈ જાય એ અદાલત જે હુકમનામું આપેલું હોય એ અધિકારપત્ર આપેલું હોય તેવી ચકાસણી ખરાઈ કંપની જે કરવાની હોય છે તમામ પ્રકારની જે ખરાઈ છે એ કંપની દ્વારા જે કરી અને માલિકીના હકની જે ખરાઈ કરવામાં આવતી હોય છે એના પછી જે ત્રીજો મુદ્દો જોઈએ વિદ્યાર્થી મિત્રો કંપની દ્વારા નોટિસ રિલીવર વારસદાર દ્વારા અપાયેલ પ્રમાણપત્રો અને હુકમનામું જે અધિકારપત્રોની ચકાસણી કર્યા પછી કંપની ઉપરોક્ત દસ્તાવેજો સંતોષકારક જણાય યોગ્ય રીતે જણાય તો કાયદેસર પ્રતિનિધિને સૂચના પણ મોકલે કાયદેસર રીતે જે સૂચના હોય એ કાયદેસર રીતે પણ સૂચના એને મોકલવામાં આવે છે આ એને કંપની દ્વારા જે નોટિસ અથવા તો જે નોટિસ જે મોકલવી એની જે વાત કરી એના પછી મુદ્દો જોઈએ સંચાલક મંડળનો ઠરાવ તો નોટિસને જવાબ મળ્યા પછી કંપની કાયદેસર પ્રતિનિધિ નામે શેર ફેરબદલી ઠરાવ કરે છે તો આ ઠરાવ કર્યા બાદ ફેરબદલીની પત્રકમાં જરૂરી નોંધ પણ કરવામાં આવે છે સંચાલક મંડળનો ઠરાવ છે જરૂરી જે પત્રકની નોંધ હોય એ નોંધ પણ જે મંડળ દ્વારા કરવામાં આવતી હોય છે હવે છેલ્લો મુદ્દો આ વિડીયોનો આપણે જોઈએ અને આ વિડીયો વિદ્યાર્થી મિત્રોએ પૂર્ણ કરીશું નવું પ્રમાણપત્ર આપી સભ્ય પત્રકમાં નોંધ કરવી તો શેર ફેરબદલી મંજૂરી અંગેના ઠરાવ થયા પછી નવા સભ્યપત્રને સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે છે અને તૈયાર થયેલા નવું જે પ્રમાણપત્ર મેળવીને જાણ કરી અને લખવામાં આવતું હોય છે તૈયાર જે પ્રમાણપત્ર મેળવી અને જાણ કરતો પત્ર પણ જે લખવામાં આવતો હોય છે એટલે જે નામ સભ્યપત્રકમાં દાખલ કરવામાં આવે તૈયાર થયેલ નવું શેર પ્રમાણપત્ર મેળવ્યા હોવા જાણ કરતો જે પત્ર કે નવું જે પ્રમાણપત્ર મળી ગયું એને જાણ કરતો પત્ર પણ લખવાનો હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમામ મુદ્દાની તમને આમાં મેં વિસ્તૃત જે ચર્ચા કરી આપણે હજી એક મુદ્દો આ પાઠનો છેલ્લો બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો સમજશું એ મુદ્દો છે આપણે શેર ફેરબદલી કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો તફાવત શેર ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતર વચ્ચેનો જે તફાવતનો મુદ્દો છે
આપણે નેક્સ્ટ વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો સમજશું એ તમામ જેટલા મુદ્દાઓ હતા એ તમામ મુદ્દાની મેં તમને જે માહિતી આપવાની હતી એ યોગ્ય પ્રમાણમાં જે જે આવશ્યકતા હતી જે જે પાઠ્યક્રમ અનુસાર આપવાની થતી હતી એ તમામ પ્રકારની જે માહિતી મેં આવરી લીધી છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.